नमस्कार मित्रों मित्रों अपना प्रथम सेमेस्टर ना फर्स्ट क्वार्टर में अपने अत्यारे अंत तरफ छे એટલે એમ કહીએ કે આપણું જે પ્રથમ સેમેસ્ટર છે એનો આપણે 50% અભ્યાસક્રમ એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો આપણે છેલ્લા લેક્ચરની અંદર ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ એ વાક્ય રચનાઓ WH ક્વેશ્ચન્સમાં એ કેવી રીતે બને છે, વિધાન વાક્ય રચના કેવી રીતે બને છે, નોન WH માં પ્રશ્નો કેવી રીતે બને છે અને આ બધાના આન્સર એ કેવી રીતે આપવામાં આવે છે એ વસ્તુ વિશેની એ આપણે લાસ્ટ લેક્ચરમાં એ ચર્ચાઓ કરી હતી. મિત્રો દરેક વખતની જેમ આ વખતે પણ આપણે જે 4 નંબરનું ચેપ્ટર ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણને આપવામાં આવેલું છે આ ટેન્સની એક્સરસાઇઝ એ સોલ્યુશન માટેનો આ વિડિયો એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો તમે જોયો છો કે મેં 3 પ્રશ્નો આપણને આપણી ગ્રામર બુકની અંદર એ આપેલા છે. આ 3 પ્રશ્નોમાંથી મેં પ્રથમ પ્રશ્નમાં 5 આપણને 10 ખાલી જગ્યાઓ આપેલી છે, મેં 5 લખેલી છે. બીજાની અંદર 8 ખાલી જગ્યાઓ આપેલી છે, મેં અહીંયા 4 લખેલી છે. ક્વેશ્ચન નંબર 3માં અહીંયા જગ્યા નહોતી એટલા માટે મેં માત્ર એક જ પ્રશ્ન લખેલો છે, પછી એક પ્રશ્ન જે છે આપણે આ સોલ્વ થઈ જશે એટલે એને સાફ કરી અને એ બાજુ લખી અને એ આગળ સમજીશું. તો બાકીનું જે વધેલું જે મેં સોલ્વ નથી કરાવેલું બોર્ડ ઉપર એ જાતે સોલ્વ કરવા માટેનો આપણે પ્રયાસ કરવાનો છે. અગાઉ પણ આપણે એના માટેની સૂચનાઓ જે છે એ આપેલી છે કે એ વસ્તુ તમે કેવી રીતે સોલ્વ કરો, બની શકે તો પેનથી જ જવાબ લખો, તમને શંકા છે કે કદાચ તમારા જવાબમાં એ થોડી ઘણી ક્ષતિઓ રહી હોય, થોડી ઘણી ભૂલ રહી હોય, તો એ જવાબ જે છે એને તમે પેન્સિલથી લખો, બરાબર છે. તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન આપણને એવી રીતે આપવામાં આવેલો છે કે કૌંસમાં આપેલા ક્રિયાપદના રૂપને સાદા ભવિષ્યકાળના રૂપ વડે એ ખાલી જગ્યાઓ પૂરવાની છે. આપણને દરેક વાક્યમાં એક ખાલી જગ્યા આપેલી છે, વાક્ય જ્યાં પૂરું થાય છે ત્યાં એક ક્રિયાપદનું રૂપ કૌંસમાં આપવામાં આવેલું છે. આપણે વાક્ય રચના વાંચી કૌંસમાં જે શબ્દ આપેલો છે એ શબ્દનું સાદા ભવિષ્યકાળ એટલે કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સનું જે સ્વરૂપ બને એ સ્વરૂપ બનાવી અને આપણે ખાલી જગ્યામાં એ જવાબ લખવાનો છે. તો સૌથી પહેલો એ વાક્યમાં આપેલો છે અંકિત બ્લેક ફાસ્ટ કૌંસમાં છે વોક, બરાબર. તો વોક શબ્દને ભવિષ્યકાળના રૂપમાં લઈએ કે આપણને ખબર છે કે વિલ સાથે ક્રિયાપદનું મૂળ એ આપણે વાક્ય રચનામાં મૂકવાનું થાય છે. તો અહીંયા આપણે લખશું અંકિત વિલ વોક ફાસ્ટ, બરાબર. પ્રથમ ખાલી જગ્યામાં આપણે જવાબ લખશું વિલ વોક, અંકિત વિલ વોક ફાસ્ટ. ત્યાર પછી બીજા નંબરનું એ વાક્ય આપણે વાંચીએ તો બીજા નંબરના વાક્યમાં છે ધ બોયઝ બ્લેન્ક ઇન ધ ક્લાસ, કૌંસમાં શબ્દ આપેલો છે શાઉટ. તો આ વાક્યને સાદા ભવિષ્યકાળ વાક્ય રચના પ્રમાણે આપણે જવાબ લખીએ તો આપણે શાઉટ શબ્દ છે એની પહેલા વિલ એ જવાબમાં લગાવવો પડશે. તો આપણો જવાબ બનશે વિલ શાઉટ, ધ બોયઝ વિલ શાઉટ ઇન ધ ક્લાસ. ત્યાર પછી ત્રીજું વી બ્લેન્ક ઇન ધ ગાર્ડન, વી બ્લેન્ક ઇન ધ ગાર્ડન. તો જવાબમાં કૌંસમાં શબ્દ પ્લે એ આપવામાં આવેલો છે, બરાબર. તો આપણે પ્લે શબ્દની આગળ વિલ લગાવશું, પ્લે શબ્દ એના મૂળ રૂપમાં જ રહેશે. આપણો જવાબ બનશે વી વિલ પ્લે ઇન ધ ગાર્ડન, બરાબર છે. ત્યાર પછી વાક્ય નંબર 4
let the ball કૌંસ માં આપણે શબ્દ આપેલો છે કેચ કેચ શબ્દની આગળ આપણે વિલ લગાવશું વાક્ય બનશે વિલ કેચ ધી બરાબર તો જવાબ આવશે જી વિલ કેચ ધ બોલ બરાબર છે અને પાંચમું વાક્ય આપણે આપવામાં આવ્યું છે યુ બ્લેન્ક ધ બુક્સ કૌંસ માં છે ગીવ तो गिव शब्द की आगे पर आप विल नो उपयोग कर सकते यू विल गिव द बुक्स तो मित्रों आज के पांच खाली जगह इना जवाबो तुम्हारी सामने यहां बोर्ड ऊपर ए आ प्रमाणे के लखेला छे के जे तुम्हारे तुम्हारी ग्रामर बुक के अंदर ए सारा अक्षरों वडे लखी नाखवाना छे ए पछी नो प्रश्न नंबर 2 प्रश्न नंबर 2 में आपने सूचना આપેલી છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તર લખો દરેક વાક્ય એક પ્રશ્ન વાક્ય તરીકે આપેલું છે કૌંસમાં આપણે એક અથવા તો એક કરતાં વધારે શબ્દ સમૂહ એ આપવામાં આવેલા છે આપણે જવાબ તરીકે એ શબ્દને અથવા તો શબ્દ સમૂહને એ આપણે લેવાનો છે તો અહીંયા સૌથી પહેલું વાક્ય છે વી ફ્લાય કાઇટ્સ કૌંસમાં આપણે શબ્દ આપેલો છે વી તો આપણે જાણીએ છીએ કે ઉદી પ્રશ્ન પૂછાય ત્યારે વાક્યનો કર્તા જે છે એ જવાબમાં આપવામાં આવે તો અહીંયા વી એ વાક્યના કર્તા તરીકે છે આપણો આ રીતનો આન્સર બનશે વી વિલ ફ્લાય કાઇટ્સ બરાબર હુ વિલ ફ્લાય કાઇટ્સ એનો આન્સર કૌંસમાં આપેલા શબ્દ વી વડે એ આપણે તૈયાર કરશું તો જવાબ બનશે વી વિલ ફ્લાય કાઇટ્સ બરાબર છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2 વેન થી પૂછાયેલો છે આપણે જાણીએ છીએ કે જ્યારે વેન થી પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબમાં આપણે સમય આપવાનો થાય અહીંયા વેન વિલ યુ કમ હોમ તમે ક્યારે ઘરે આવશો બરાબર ભવિષ્યકાળ છે જવાબમાં ઇન ધ ઇવનિંગ એવો શબ્દ જે છે એ આપવામાં આવેલો જ છે સમય દર્શાવે છે ઇન ધ ઇવનિંગ સાંજે બરાબર છે આપણે જવાબમાં લખશું યુ પ્રશ્ન પૂછાયો છે તમને તો એનો જવાબ આપણે આઈ અથવા તો વી બરાબર ને માનો કે એક વ્યક્તિ છે એને પૂછાયો છે કે તમે ક્યારે આવશો તો એક વચનમાં એ આઈ થી જવાબ આપશે પણ માનો કે એક કરતા વધારે એ વ્યક્તિઓ છે એને પ્રશ્ન પૂછવામાં આવેલો છે તો ત્યાં જવાબમાં આઈ ના બદલે વી એટલે આપણે અહીંયા વાક્યના કર્તા તરીકે આઈ અથવા તો વી બંને નો સમાવેશ જે છે કરી શકશું આઈ અથવા તો વી વિલ કમ હોમ ઇન ધ ઇવનિંગ ઇન ધ
થોડીક જગ્યા ઓછી રહી છે બરાબર પણ વાંધો નહીં આવે લખાઈ જશે તમારી પાસે જે વાક્ય છે એમાં પૂરી સ્પેસ છે એટલે તમારી પાસે જવાબ લખવામાં કોઈ વાંધો નહીં આવે આરામથી તમારો જવાબ જે છે લખાઈ જશે વોટ વિલ યુ સેલિબ્રેટ ટુમોરો આવતીકાલે તમે શું ઉજવશો બરાબર તો જવાબમાં આપણે લખ્યું આઈ વિલ સેલિબ્રેટ ગાંધી જયંતી ટુમોરો અથવા તો વી વિલ સેલિબ્રેટ આઈ થી જવાબ લખશો તો સાચો છે વી થી જવાબ લખશો તો પણ જવાબ સાચો છે ત્યાર પછીનું છે હાઉ મેની સોંગ્સ વિલ મેઘા સિંગ મેઘા કેટલા ગીત ગાશે બરાબર કૌંસમાં આપણે જવાબ આપેલો છે વન તો મેઘા એક ગીત તે ગાશે આપણો જવાબ બનશે મેઘા will sing one song બરાબર મેઘા will sing one song મેઘા એક ગીત ગાશે ત્યાર પછી પ્રશ્ન નંબર 3 આપણને આપવામાં આવેલો છે કે જેમાં આપણે કહ્યું છે જે શબ્દો નીચે અંડરલાઈન કરેલી છે એ શબ્દો જવાબમાં મળે એ પ્રકારે પ્રશ્ન બનાવવાના છે પ્રશ્ન નંબર 2 જે છે એમાં આપણે પ્રશ્નોના જવાબ આપ્યા હવે પ્રશ્ન નંબર 3 જે છે એમાં આપણે જે જવાબ આપેલો છે એના પરથી આપણે પ્રશ્ન બનાવવાના છે તો સૌથી પહેલા વાક્યમાં આપણે આપવામાં આવ્યું છે સોહન વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુ અ નેક્સ્ટ વીક તો સોહન શબ્દ નીચે અંડરલાઈન છે નેક્સ્ટ વીક ની જનરલાઈઝ છે એટલે કે આ વાક્યમાંથી આપણે બે પ્રશ્નો તે બનાવવાના રહેશે બરાબર એક પ્રશ્ન એવો કે જેનો જવાબ સોહન આવતો હોય બીજો પ્રશ્ન આપણે જે બનાવશું કે જે પ્રશ્નનો જવાબ નેક્સ્ટ વીક એ પ્રકારનો આવતો હોય બરાબર તો આપણે સૌથી પહેલો પ્રશ્ન બનાવીએ કે જેનો જવાબ આપણે સોહન મળે તો સોહન છે એ વાક્યમાં ક્રિયાનો કરનાર એટલે કે વાક્યનો કર્તા છે તો વાક્યના કર્તાને જ્યારે જવાબ તરીકે જોતો છે તો આપણો પ્રશ્ન છે એ શેનાથી બનશે હુ થી બનશે બરાબર ને તો આપણો પ્રશ્ન કઈક આ પ્રકારે બનશે હુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક બરાબર તો આ પ્રશ્નનો જવાબ આપણે મળશે સોહન હુ will meet his friend next week આવતા અઠવાડિયે કોણ તેના મિત્રોને મળશે તો આપણા માટે જવાબ આવશે સોહન હવે તમે જુઓ તો બીજું છે નેક્સ્ટ વીક સમય દર્શાવે છે આવતા અઠવાડિયે બરાબર તો જ્યારે સમય દર્શાવે છે કોઈ વાક્યની અંદર તો આપણે એનો જવાબ એ કેવી રીતે બનાવશું પ્રશ્ન કેવી રીતે બનાવશું એના માટેનો આપણો પ્રશ્ન બનશે when બરાબર ને સમય જાણવા માટે when થી આપણે એ પ્રશ્ન બનાવીએ છીએ જગ્યા સ્થળ જાણવા માટે આપણે where થી પ્રશ્ન બનાવીએ છીએ તો આપણો પ્રશ્ન બનશે when will સોહમ meet his friends when will Sohan meet his friends બરાબર છે આ પ્રકારે આપણો એ બંને વાક્યના એ જવાબ છે એ તૈયાર થશે ત્યાર પછી આ બાજુ હું સાફ કરી અને વાક્ય નંબર 2 પ્રશ્ન નંબર 3 નું વાક્ય નંબર 2 જે છે એ આપણે સમજી લઈએ વાક્ય નંબર 2 આપણને આપવામાં આવેલું છે તો એમાં છે રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ અહીંયા રેખા અને અવર બ્રેકફાસ્ટ બે શબ્દોની નીચે એ અંડરલાઈન કરેલી છે એટલે અહીંયા પણ આપણે વાક્યની અંદર બે પ્રશ્નો જે છે એ તૈયાર કરવાના રહેશે જેમાં પ્રથમ જવાબ આપણને રેખા એવો મળે જ્યારે બીજા પ્રશ્નના જવાબમાં અવર
ब्रेकफास्ट એ પ્રકારનો મળશે બરાબર તો આપણે પ્રથમ જે વાક્ય છે એનો પ્રશ્ન તૈયાર કરીએ તો હુ વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ બરાબર હુ વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ હવે શું કર્મ છે ને કર્તા કઈ ક્રિયા કરે છે એ જાણવાનું છે તો કર્તા જે છે એટલે કે રેખા વાક્યની અંદર શું તૈયાર કરવાનું કહે છે તો કે અવર બ્રેકફાસ્ટ તો આપણો પ્રશ્ન જે છે એ વોટ થી બનશે બરાબર કર્મ આપણે જાણવાનું છે તો વાક્યની અંદર આનો પ્રશ્ન જે છે એ આપણે વોટ થી બનાવશું વોટ વિલ रेखा प्रिपेयर व्हाट विल रेखा प्रिपेयर तो मित्रों आनी साथे आपणे अहींया चेप्टर नंबर 4 अने एनी एक्सरसाइज सॉल्यूशन जे छे ए अहींया पूर्ण करीए छीए आ पछीना जे वाक्यो के जेना प्रश्नो आपणे तैयार करवाना छे ए आपणे होमवर्क नी अंदर जे आपी दईए छीए एटले के प्रश्न नंबर 1 मां 5 खाली जग्याओ प्रश्न नंबर 2 માં 4 વાક્યો અને પ્રશ્ન નંબર 3 જે છે એની અંદર 8 વાક્યો જે આપણે બાકી રહે છે કે જેના એક પ્રશ્નો બનાવવાના છે કે બે પ્રશ્નો બનાવવાના છે આ ત્રીજા પ્રશ્નની અંદર કદાચ એવું બનશે કે તમારે બે અથવા તો 3 કે પ્રશ્નો જે છે એ એકના માટે થઈને જવાબમાં લખો પણ આપણે જો કે એકલી લાઈન આપેલી છે એ પ્રકારની સમજૂતી પણ એ આપણે મળી ગઈ છે તો પ્રશ્નોના જવાબ એ આપણે બહુ સારી રીતે લખી શકશું ફરી પાછા આપણે નવા વિડિયો સાથે ए नेक्स्ट लेक्चर में ए मिलशुं।